નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ બે હજાર વીસ એકવીસ માટે મોકલાયેલ ધોરણ બાર ઇંગ્લિશનું પેપર કે જે વિજ્ઞાન પ્રવાહનું છે અને ગુજરાતી મીડિયમવાળા છે એને માટે બોર્ડનું એક સેમ્પલનું પેપર મોકલાયેલું છે અને એ આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છે બીજું કે ખાલી પેપર સ્ટાઇલ જોઈશું એવું નથી આમાં જે વાત છે કે તમે આ વિડિયો જોયો કમ્પ્લીટ તો તમે તમારા પેપરની અંદર પાંચ દસ માર્ક્સનો ઉમેરો ખાલી તમારી સમજણથી તમે વધારો કરી શકશો તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે ખૂબ જ ડિટેલની અંદર વિડીયો હું બનાવું છું તમે ખાસ ધ્યાન રાખજો કે પાર્ટ એની અંદર પચાસ માર્ક્સના એમસીક્યુ છે એમાં સૌથી પહેલાં તમારે ચાર માર્ક્સના ટાઇટલ લખવાના પૂછ્યા એટલે કે કયા પાઠનું આ ટાઇટલ છે એ પાઠનું નામ લખવાનું અને એમસીક્યુ છે એટલે ચાર ઓપ્શનમાંથી એક સિલેક્ટ કરવાનું છે તમે જ સારી રીતે પાઠ ભણ્યા હોય તો તરત આવડી જાય અને કદાચ કોઈ પાઠ અઘરો લાગતો હોય તો તમે ભાષાંતર પણ વાંચી શકો અને ભાષાંતર વાંચો એટલે તમને તરત સમજાઈ જશે બીજું છે પાઠની અંદરથી કેટલીક ખાલી જગ્યાઓ પૂછાય ઓપ્શનવાળી છે બધી તો એ ખાલી જગ્યાઓ પાઠની સમજણ પ્રમાણે તમે સારી રીતે લખી શકો અને તમારે છ જ પાઠ આ વખતે કરવાના છે બે હજાર વીસ એકવીસની અંદર કોરોનાને કારણે તો તમે છ પાઠ છે એનું ભાષાંતર પણ તમે વાંચીને તમે કરી શકો ત્યાર પછી ત્રણ પ્રશ્નો પોઈમનો સ્ટાંજા આપેલો હોય એના ઉપરથી પ્રશ્નો શોધવાના છે એની અંદરથી એના માટે તમે ગ્લોસરી પણ વાંચજો કેટલીક વાર ગ્લોસરીમાંથી મિનિંગ પૂછાય છે એટલે એ પણ તમારે ખાસ વાંચવાના એ પાંચ માર્ક્સના બે સ્ટાંજા પૂછાય એક ત્રણ માર્ક્સનો અને એક બે માર્ક્સનો એટલે ટોટલ પાંચ માર્ક્સનું પોઈમમાંથી પૂછાય છે એ પોઈમમાં થોડુંક પાઠ કરતાં અઘરું હોય છે એટલે પોઈમ સમજી લેવાની ન સમજાય તો મેં વિડીયો મૂકેલા છે એ તમે વિડીયો ખાસ જોઈ લેજો ત્યાર પછી સપ્લિમેન્ટરી લેસનમાંથી બે પેરેગ્રાફ પૂછાય ત્રણ માર્ક્સનો અને બે માર્ક્સનો બરાબર જે આપણે લેપવિંગ આવે છે એ લેપવિંગમાંથી પેરેગ્રાફવાળા પ્રશ્નો જ છે અને ઓપ્શનવાળા છે એટલે ઓપ્શનમાંથી શોધીને લખવાના છે એ પણ એકદમ ઇઝી ને ઇન્ટરેસ્ટિંગ લેસન છે એ તમને જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે તમે એ વાંચી શકો અથવા મેં યુટ્યુબ ઉપર વિડીયો મૂકેલા છે એ તમે જોઈ શકો ત્યાર પછી ખાલી જગ્યા પણ પાઠને આધારે પૂછવાની છે જે આપણા પાઠ છે એકથી છ એને આધારે ચાર ખાલી જગ્યાઓ પૂછાવાની છે અને એ ખાલી જગ્યા છે એ પાઠની અંદરથી જ બેઠી આવશે એટલે પાઠ જો તમે સારી રીતે ભણ્યા હોય તો એ તમને સારી રીતે આવડી જશે ત્યાર પછી મિનિંગ પૂછાવાના છે હવે એ જે ત્રણ માર્ક્સના મિનિંગ પૂછાય એ તમારે સપ્લિમેન્ટરી લેસનમાંથી પૂછાય અને સપ્લિમેન્ટરી લેસનમાં જે આપણી લેફવિંગ બુક છે એમાં ખાસ કરીને પિંક કલરમાં શબ્દો આપેલા છે કંસમાં એના મિનિંગ આપેલા છે આજ તમારે ખાસ કરવાના છે બરાબર તો એ કરશો એટલે તમારે ફૂલ માર્ક્સ આવશે અને એ જ મોટા ભાગે પૂછાય છે એટલે પિંક કલરના શબ્દો ખાસ તમે કરી લેજો બરાબર ત્યાર પછી આઇડેન્ટિફાઈ ફંક્શન મેઇન ગ્રામર ચાલુ થાય છે કે તમને જે સેન્ટન્સ આપેલું છે ગયા કયા ગ્રામર ટૉપિકનું છે બરાબર એના તમને પુષ્કળ વિડિયો મેં મૂકેલા છે બધા ખાસ તમારે જોઈ લેવાના છે એટલે તમને તરત જ આવડી જશે તો વાક્ય છે એ કયા પ્રકારના ગ્રામરનું છે એ તમારે ફંક્શનને આઈડેન્ટિફાય કરવાનું એ ત્રણ માર્ક્સનું પૂછાય પછી કમ્પ્લીટ ધ સેન્ટન્સ પાંચ માર્ક્સનું પૂછાય છે એમાં પણ કૌશમાં તમને ફંક્શનનું નામ આપેલું છે અને એ સેમ ટોપિક જ છે ત્યાર પછી સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિયટ રિસ્પોન્સ એના ત્રણ માર્ક્સનું પૂછાય ટોટલ અઢાર માર્ક્સના ફંક્શન પૂછાય અઢાર માર્ક્સના સાયન્સની અંદર યાદ રાખજો અને એ તમે મેં જે વિડીયો મૂકેલા છે એ વિડિયો તમે ખાલી ફંક્શનને આઈડેન્ટિફાઈ ફંક્શનના જે જોઈ લેશો ફંક્શનને લગતા કોઈ પણ વિડીયો તો તમારે સો ટકા તમારે ક્લેરિફિકેશન આવી જશે અને ખૂબ સારી રીતે લખી શકશો અને હજુ પણ એમાં હું વિડીયો મૂકવાનો છું એટલે એ પણ તમે જોઈ લેજો ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટ કનેક્ટર એટલે સંયોજકનો વિડીયો મુકાઈ ગયો છે એન્ડ બટ ઓલ્સો ધેર ફોર બિકોઝ વગેરે અને એ તમે પેરેગ્રાફથી સારી રીતે સોલ્વ કરી શકશો બીજું છે વાક્યો છે આડાવળા ગોઠવેલા હોય એને તમારે ક્રમસર ગોઠવવાના છે પણ ગ્રામરના ફંક્શન સેમ જ છે બરાબર ત્યાર પછી આવશે પ્રશ્નો બનાવો જે અંડરલાઈન કરેલો ભાગ છે એના માટે કયો સાચો પ્રશ્ન વાક્ય રિલેટ કરે છે એ પ્રશ્ન તમારે અંદરથી ચાર વિકલ્પોમાંથી એક શોધવાનું છે પ્રશ્ન સાચું વિકલ્પ ત્યાર પછી ચાર વાક્યો આપેલા હોય એમાંથી એક વાક્ય સાચું હોય ત્રણ વાક્યો ખોટા હોય તો સાચું વાક્ય એ પણ તમારે ગ્રામર ફંક્શન છે મિત્રો અઢારથી વીસ માર્કનું ગ્રામરના ફંક્શન આધારિત પ્રશ્નો છે બરાબર તો એ ખાસ તમે તૈયારી કરી લેજો અને આ બધા જ એકથી પચાસ માર્કના પ્રશ્નોનું સોલ્યુશન મેં મૂકી દીધો છે આખો વિડીયો મૂકી દીધો એના બે અલગ વિડિયો આવશે એક પાર્ટ એનું સોલ્યુશન અને બીજું પાર્ટ બીનું સોલ્યુશન આ બંને સોલ્યુશનના વિડીયો છે એ એક મુકાઈ ગયો છે ને એક ટૂંક ઝડપથી મુકાઈ જવાનો છે એટલે એ તમે ખાસ જોઈ લેજો એટલે તમારો મોટાભાગની એ બે વિડીયો છે એ જોશો એટલે તમને બીજા પાંચ સાત માર્કનો વધારો થશે હવે અત્યારે હું તમને પાર્ટ બીની અંદર જે કરાવું છું એમાં તમે ખાસ ધ્યાન રાખો કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એ સિક્સ માર્કના પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો છે તમે બીજો ભાગ શરૂ કરો એટલે એક લીટી છોડીને સેક્શન એ લખવાનું પછી એક લીટી છોડી અને સૂચના ટૂંકમાં લખો તો ચાલે આખો લખો તો એ વાંધો નથી બરાબર આન્સર ધ ક્વેશ્ચન્સ અને સિક્સ માર્ક સામે લખવાનું છે જો માર્ક્સ ન લખો તો તમારે તમને એમાં કંઈ ફેર બહુ માર્ક્સમાં ન પડે પણ તમે જ માર્ક્સ લખો તો તમે સારી ઇમ્પ્રેશન પાડો અને પેપર ચેક કરીને ખૂબ મજા આવે પેપર ચેક કરવાની એટલે ખૂબ સારા માર્ક્સ આવશે કારણ કે અમારે પ્રશ્નપત્રમાં માર્ક્સ જોવાનો પડે એટલે બીજું કે એ છ માર્ક્સના પ્રશ્નો પેરેગ્રાફ ઉપરથી જોઈને લખવાના છે ન આવડે તો પણ તમારે સ્ટ્રોંગ ગેસ કરી અનુમાન કરીને પેરેગ્રાફમાંથી જોઈને લખવાના છતાંય ન આવડે શબ્દો મેળવીને એમ ન આવડે શબ્દો મેળવવા તોય આવડી જશે ન આવડે તો તમે અંદાજે એક બે વાક્યો લખી શકો બરાબર એની એમાં જો કમ્પ્લીટ ધ સેન્ટન્સ પૂછ્યું હોય તો તમારે આખું સેન્ટન્સ લખવાનું જવાબ સાથે અને તમારે આન્સર આવે ને ત્યાં અન્ડરલાઇન કરી દેવાની ત્યાર પછી આવે છે શોર્ટ નોટ શોર્ટ નોટ હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપું છું તમે યાદ રાખજો અને એ શોર્ટ નોટ છે એ તમારે એમાંથી મોટા ભાગની પૂછાઈ જવાની છે પહેલાંમાં છે કે લવ ધ મોસ્ટ મોર પાવરફુલ ફોર્સ એટલે પહેલાં પાઠમાંથી લવ છે બીજા પાઠમાંથી વોર્લ્ડ ડિઝની છે બરાબર વોલ્ડ ડિઝની વિશે કોઈ પણ શોર્ટ નોટ પૂછાય તમે લખી શકો ત્રીજા પાઠમાંથી સ્ટ્રેસ મેનેજમેન્ટ છે બરાબર ચોથા પાઠની ખાલી સ્ટોરી વાંચી લેવાની જાતે બનાવાય બનાવી શકાય એ રીતે સ્ટોરી અને પાંચમા પાઠમાંથી કીડીઓ જે છે પહેલાં ચોથો પાંચમો પાર્ટ પહેલાં રહેવા દેજો ચોથો પાંચમો અને છઠ્ઠો પાર્ટ રહેવા દે પહેલી ત્રણ શોર્ટનોટ ખાસ કરી નાખજો લવવાળી વોલ્ડ ડીઝનીવાળી અને સ્ટ્રેસ મેનેજમેન્ટ બરાબર પછી જો તમને બાકીના પાઠ છે એ થોડીક ગૌણ નોટો છે પહેલી ત્રણ અગત્યની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને પછી ગૌણ છે ને એમાં એડજસ્ટમેન્ટની સ્ટોરી પૂછાય તો એ સ્ટોરી લખવાની પછી એન્ડ્સ એટલે કીડીઓ જે છે એમાંથી બે મોટી મોટી જે કીડીઓ હોય બરાબર ડ્રાઈવર એન્ડ છે પછી બીજી બે વર્કર સોરી અમરેલા એન્ડ છે તો આ બે ત્રણ મોટી કીડીઓ વિશેનું જે વર્ણન છે એ એ વિશે તમારે શોર્ટ નોટ કરી દેવાની અને સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એમાંથી પણ એક શોર્ટ નોટ કરજો મેં નોટ પણ બધી મૂકી દીધી છે તમે જોઈ લેજો બરાબર હવે બીજું કે શોર્ટ નોટમાં તમને પ્રશ્નો આપેલા હોય એના જવાબ આપશો તો પણ તમારી શોર્ટ નોટ બની જશે અને પછી એકવાર જવાબ આપી દેવાના અને બીજી વખતે એને જ વાક્યો છે એને થોડો ફેરફાર સાથે બનાવી દેવાની જે ન આવડતી હોય એને આવડી જાય એને કોઈ ઈસ્યુ નથી બીજું કે શોર્ટ નોટ લખતી વખતે તમે પાઠનું નંબર યુનિટ નંબર રીડ નંબર પાઠનું નામ લખો તો વધારે અસરકારક રહેશે અને ફૂલ માર્ક્સ આપશે બીજું કે ઇન શોર્ટ તમે સમજી લો કે શોર્ટ નોટમાં ગમે તે લખશો તમને માર્ક્સ મળવાના જ છે એટલે શોર્ટ નોટ લખવાની છે છોડવાની નથી યાદ રાખજો ત્રણમાંથી બે શોર્ટ નોટ લખવાની છે ત્યાર પછી સમરી મિત્રો યાદ રાખજો કે સમરીની અંદર બધાને ત્રણ ચાર માર્ક આવી જશે ખાલી ત્રણ વસ્તુ યાદ રાખવાની સમરી એટલે સંક્ષેપ ત્રીજા ભાગ જેટલો સારાંશ કરવાનો છે અને જે પેરેગ્રાફ છે એમાં ગમે એટલા પેરેગ્રાફ આપે બે પાંચ સાત પેરેગ્રાફ ગમે એટલા આપે એક પેરેગ્રાફ આપે કે પાંચ પેરેગ્રાફ આપે તમારે જવાબ એક જ પેરેગ્રાફમાં લખવાનો બીજું વિરામ ચિહ્નો બધા કાઢી નાખવાના અલ્પવિરામ ઉદગાર ચિહ્ન પ્રશ્નચિહ્ન અવતરણ ચિહ્ન ખાલી ફૂલ સ્ટોપવાળા વાક્ય બનાવવાના ત્રીજું આઈની જગ્યાએ હી અથવા સીના રૂપો લખવાના એકાદ બે લેસનમાં સી આવે બાકી બધા એમાં આઈની જગ્યાએ હીના રૂપો જ લખવાના આવશે બરાબર અને ઉદાહરણ આંકડાઓ કાઢી અને સાદા વાક્યો ત્રણથી છ સાદા વાક્યો લખવાના છે બસ આટલા નિયમો યાદ રાખશો તો તમને ફૂલ માર્ક્સ આવશે ત્યાર પછી ન્યૂઝ ક્લિપિંગ છે એ પ્રશ્નોના જવાબ છે પ્રશ્નો શોધીને લખવાના છે ન આવડે તો પણ બે લીટી લખી દેવાની છે ત્યાર પછી ડુએસ ડાયરેક્ટેડનું ગ્રામર આવે છે એમાં એક ચાર વસ્તુ આવી શકે મિત્રો યાદ રાખજો કે ડુએસ ડાયરેક્ટેડની અંદર એક વચન બહુવચન આવી શકે જેન્ડર એટલે જાતિ બદલાવાનો આવે એ ઓછું આવે પણ સૌથી વધારે ટેન્સ બદલાવાનો આવશે અને એક્ટિવ પેસિવ આ વધારે આવશે બે પેરેગ્રાફ પૂછાશે એક ટેન્સનો હશે અને એક એક્ટિવ પેસિવનો હશે હવે નેવું ટકા શક્યતા બેની છે છતાંય એ જેન્ડર એટલે જાતિ બદલાવવાનું અથવા એક વચન બહુવચન પણ પૂછી શકે ત્યાર પછી આવશે દિવસ ડાયરેક્ટેડ પછી ઇન્ડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ લખવાનો છે મિત્રો યાદ રાખો ચાર માર્ક છે એમાંથી બધાયને બે ત્રણ આવી શકે બરાબર તમારે ડાયરેક્ટ એમાં જવાબ લખી શકશો દુએઝ ડાયરેક્ટેડ અને પ્રશ્નોની બધે અમે ડાયરેક્ટ જવાબ લખવાનો નથી પણ તમે ઇન્ડાયરેક્ટ સ્પીચની અંદર વિરામ ચિહ્ન કાઢી નાખવાના પ્રશ્નચિહ્ન ઉદ્ગાર ચિહ્ન અવતરણ ચિહ્ન ડેશ કોમા આ બધું કાઢી નાખવાનું ખાલી ફૂલ સ્ટોપ ફૂલસ્ટોપવાળા વાક્ય બનાવવાના અને ગમે તેમ બનાવશો ઇન્ડાયરેક્ટ સ્પીચમાં તો પણ તમને બે ત્રણ માસ તો મિનિમમ મળશે જ બરાબર તો એ ઇન્ડાયરેક્ટ સ્પીચ છે ત્યાર પછી સ્ટડી ધ ડેટા એન્ડ રાઇટ પેરેગ્રાફ પેરેગ્રાફ ઉપરથી ડેટાનો સ્ટડી કરી અને તમારે આઠ વાક્યો લખવાના છે બરાબર તો આ ચાર માર્કમાં આઠ વાક્યો લખવાના અને તમે ગમે તે લખો તો તમને માર્ક્સ મળે જ સો ટકા બે ત્રણ બે ત્રણ માર્ક્સ બધાને મળે જ બરાબર પણ ટેન્સ યાદ રાખજો કે પ્રેઝન્ટ ટેન્સમાં લખવાનું છે કે પાસ્ટ ટેન્સ વર્તમાન કાળ છે કે ભૂતકાળ આ તમે ખાસ યાદ રાખજો બરાબર પછી ડ્રાફ્ટ અ સ્પીચ ઓર એપ્લિકેશન એમાં એપ્લિકેશનમાં વધારે સારા માર્ક્સ મળી શકે એક એપ્લિકેશન કરો અને એના ઉપરથી તમે ખાલી સંબોધન ડિગ્રીમાં ચેન્જ કરી અને આ ગમે તે એપ્લિકેશન બનાવી શકો એપ્લિકેશનમાં ફૂલ માર્ક્સ આવે છે તો એપ્લિકેશન તમે ખાસ કરી નાખજો અને બીજું જો એપ્લિકેશન ન કર્યું હોય તો સ્પીચ એટલે વક્તવ્ય એ પણ તમને એસેમાં જે આપું છું ને એ એસએ ને શોર્ટ નોટ ને સ્પીચ એ ત્રણેયમાં સરખા ટોપિક જ આવશે હું તમને આપું છું તમે યાદ રાખો કે આ ટોપિક સ્પીચમાં પણ આવે શોર્ટ નોટમાં પણ આવે ને એસેમાં પણ આવે એટલે તમે એ રીતે યાદ રાખો સ્પીચમાં ખાલી સંબોધન આગળ વધારવાનું કે ડિયર ગેસ્ટ ચીફ ગેસ્ટ પ્રિન્સિપલ ટીચર્સ ડીયર ફ્રેન્ડ્સ એન્ડ એવરીબડી તો દરેક વ્યક્તિનું સંબોધન ઉમેરી અને પછી તમારે નિબંધ લખતા હોય એમ જ સ્પીચર લખી દેવાની છે બરાબર ખાલી આગળ સંબોધન ઉમેરવાનું હવે જો પહેલાંમાં લવ ઇઝ મોર પાવરફુલ ફોર્સ બીજામાં છે તમારે કરવાનું છે માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ અથવા કાર્ટૂન કેરેક્ટર કરવાનું ત્રીજામાંથી સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાનું એ ત્રણેયમાં પૂછાઈ શકે બરાબર એસે સ્પીચ અને શોર્ટનોટ ત્રણેયમાં અને ચાર પાંચ છમાંથી સ્પીચ નહીં પૂછાય કોઈ બરાબર અને આ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે લવ લવવાળી સ્પીચ પૂછાશે અને સ્ટ્રેસ મેનેજમેન્ટ આ બે વિશે સ્પીચ પૂછાય અને માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ એ એસ એમાં પૂછાઈ શકે અને બાકીનામાંથી પણ પૂછાઈ શકે બરાબર તો આ બધી વસ્તુ આટલી વસ્તુ ખાસ કરી નાખજો ત્યાર પછી જો સ્પીચ આવ્યા પછી પેરેગ્રાફ મેં બે એપ્લિકેશન બે મૂકેલી છે તમે જોઈ લેજો આ બધું રાઇટિંગ મુકાઈ ગયું છે પેરેગ્રાફ રાઇટિંગ એટલે એસે છે એસેમાં ત્રણ એસેમાંથી એક એસે લખવાનો છે અને એમાં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપું છું પહેલાંમાંથી છે લવ મોર પાવરફુલ ફોર્સ છે એ એ કરવાનો બીજામાંથી માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ અથવા માય ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર કરવાનું છે ત્રીજામાંથી સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાનું છે અને છઠ્ઠા યુનિટમાંથી વિમિન એમ્પાવરમેન્ટ કરવાનું છે વિમેન એમ્પાવરમેન્ટ એટલે સ્ત્રી સશક્તિકરણ બરાબર અને માય ગ્રાન્ડ પેરેન્ટ્સ પણ ચાલે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ પૂછાય દાદા અને દાદી તો એનો કરવાનો છે અને એક પોઝિટિવ એસ્પેક્ટ્સ ઓફ વન્સ પર્સનાલિટી પોઝિટિવ પર્સનાલિટી એટલું ખાલી કરવાનું પોઝિટિવ એટીટ્યૂડ સોરી પોટી પોઝિટિવ એટીટ્યૂડ કરજો એટલે હકારાત્મક વલણ આટલું ખાસ કરજો હશે એની અંદર બરાબર એમાંથી કોઈ પણ એક જ પૂછવાનો છે ને એક સો ટકા તમને મળી જવાનો છે ત્યાર પછી ઈમેલ અથવામાં રિપોર્ટ પૂછે છે ઇમેલમાં વધારે માર્ક્સ આવી શકે અને ઇમેલ તમે છે ને એ કોઈ પણ તમે વસ્તુ ખરીદી હોય મોબાઈલ છે કે શૂઝ ઓનલાઈન ખરીદ્યા હોય એની ફરિયાદ હોય તમને કે બરાબર વસ્તુ નથી આવી તો એની ફરિયાદ કરતો એક કરવાનો છે ઘડિયાળ ખરીદી હોય ઓનલાઈન વગેરેનો બરાબર તો એનું ફોર્મેટ મેં મૂકેલું છે ઈમેલ પણ મૂકેલા છે તમે જોઈ લેજો એટલે તમને ફૂલ માર્ક્સ આવી જશે અને રિપોર્ટની અંદર સાદા ભૂતકાળમાં રિપોર્ટ લખવાનો છે બરાબર મેં રિપોર્ટ એક ટેક્સ્ટ ટેક્સબુકનો મૂકેલો છે અને એ તમે ખાસ જોઈ લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને બીજા રિપોર્ટ પણ તમે કરી શકો મેં બે ત્રણ રિપોર્ટ મૂકેલા છે એ જ તમે ખાસ કરી નાખજો એટલે તમારે બીજું કંઈ જોવું નહીં પડે છતાં એ સાદા ભૂતકાળમાં પેસી વોઇસમાં લખવાનું અને સાદા ભૂતકાળમાં એ લખવાનું છે અને માર્ક્સ પ્રમાણે એની એકાદ પેજ ભરી દેવાનું છે એસએમાં એકથી દોઢ પેજ લખવાનું એપ્લિકેશનમાં દોઢથી બે પેજ લખવાના સ્પીચ લખો તો એક પેજ લખો તો ચાલે સ્પીચમાં એકથી દોઢ પેજ બરાબર અને આ રીતે તમે લીટીઓ છોડીને ચેકશાક વગર લખશો તો તમને ફૂલ માર્ક્સ આવશે અને બહુ છેકછાક નહીં કરવાની ન આવડે તો તમે બનાવીને પણ લખી શકો તમે તમારું સ્ટ્રોંગ ગેસ કરીને લખી શકો તો એ તમને માર્ક્સ મળશે ઓકે દેટ્સ ઓલ હેપી લર્નિંગ હેપી શેરિંગ થેન્ક યુ વેરી મચ